back to lecture series of microprocessor and assembly language programming. आज ना लेक्चर में आपणे instruction set जुवाना छे 8085 microprocessor में. तो सौथी पहला जो है instruction types based on their operation. instruction केवू operation करे छे एने आधारे जे instruction ना type पड़े छे ए total 6 छे. first is data transfer, second is arithmetic, third one is logical, fourth one is branch, fifth one is stack, and sixth one is input or output machine control instruction. तो total 6 group में आपने instruction set ने divide करिए छे. जो आपने data transfer करती हुए ए भी instruction में एक group बनाई हुई छे. arithmetic એટલે કે ગાણિતિક ક્રિયાઓ કરતી હોય તો એવું એક ગ્રુપ, લોજિકલ ગ્રુપ, બ્રાન્ચ ગ્રુપ, સ્ટેક ઓપરેશન ગ્રુપ અને લાસ્ટમાં આવશે ઇનપુટ આઉટપુટ ગ્રુપ. તો આજના જે લેક્ચરમાં આપણે જોવાના છે એ પહેલું ગ્રુપ જોવાના છીએ જે છે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં જોઈએ ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન છે એમાં જે ડેટા ટ્રાન્સફર થાય છે કે કાં તો રજિસ્ટરથી બીજા રજિસ્ટરમાં અથવા તો મેમરીમાંથી રજિસ્ટરમાં અને રજિસ્ટરથી મેમરીમાં, તો આ જે પણ ઓપરેશન પરફોર્મ થતા હોય છે એને કહેવાશે ડેટા ટ્રાન્સફર ઓપરેશન ઇન્સ્ટ્રક્શન. તો ત્યારબાદ હવે આપણે વન બાય વન ઇન્સ્ટ્રક્શન જોતા જઈએ. તો સૌથી પહેલાં પહેલી ઇન્સ્ટ્રક્શન છે મૂવ R1, R2. આમાં શું ઓપરેશન થશે તો કે R2માં રહેલો ડેટા R1 રજિસ્ટરમાં ટ્રાન્સફર થશે. એક્ઝામ્પલ જોઈએ તો મૂવ A, B એમાં A અને B બંને રજિસ્ટર છે. તો રજિસ્ટરથી રજિસ્ટર ડેટા ટ્રાન્સફર કરીએ છીએ. આ ઇન્સ્ટ્રક્શનમાં ખાસ યાદ રાખવાનું જે પહેલું રજિસ્ટર છે એને ડેસ્ટિનેશન રજિસ્ટર કહેવાશે અને સેકન્ડ જે રજિસ્ટર છે એને કહેવાશે સોર્સ રજિસ્ટર. તો સોર્સ રજિસ્ટરમાંથી ડેટા કોપી થઈ ડેસ્ટિનેશન રજિસ્ટરમાં જશે. નેક્સ્ટ જે ઇન્સ્ટ્રક્શન છે એ છે મૂવ R, M. તો મૂવ R, Mમાં એમ છે એ HL પેર રજિસ્ટર એટલે કે મેમરી એડ્રેસ કન્સિડર કરવામાં આવે છે. એ મેમરી એડ્રેસ ઉપર રહેલો ડેટા ક્યાં ટ્રાન્સફર થશે તો કે આપેલા રજિસ્ટરમાં. તો એનું એક્ઝામ્પલ છે મૂવ B, M. આના થ્રુ શું થશે તો કે મેમરી એડ્રેસ એટલે કે HL પેરમાં જે પણ ડેટા હશે એ મેમરી એડ્રેસ કન્સિડર કરવાનું છે. એ મેમરી એડ્રેસ ઉપર રહેલો ડેટા રજિસ્ટર Bમાં કોપી થશે. નેક્સ્ટ છે મૂવ M, R. એનું રિવર્સ ઓપરેશન એટલે કે રજિસ્ટરમાંથી ડેટા મેમરી એડ્રેસ ઉપર ટ્રાન્સફર કરવો. એનું એક એક્ઝામ્પલ જોઈએ મૂવ M, C. એટલે C રજિસ્ટરમાં રહેલો ડેટા HL પેર રજિસ્ટરમાં જે પણ ડેટા છે એને મેમરી એડ્રેસ કન્સિડર કરશે. એ મેમરી એડ્રેસ ઉપર સીનો ડેટા કોપી થશે. ઓકે, તો આ ત્રણ ઇન્સ્ટ્રક્શન હતી. ત્યારબાદની ઇન્સ્ટ્રક્શન જોઈએ એ પણ ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન જ છે. ત્યારબાદની બીજી બે ઇન્સ્ટ્રક્શન જોઈએ તો પહેલી છે MVI R, Data. અહીંયા શું ઓપરેશન થશે? મૂવ ઇમિડિયેટ ડેટા ટુ રજિસ્ટર. જે પણ ડેટા હશે એ ઇમિડિયેટલી રજિસ્ટરમાં કોપી થશે. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો MVI A, 08 એટલે કે 08 ડેટા એ રજિસ્ટર એટલે કે એક્યુમ્યુલેટરમાં ઇમિડિયેટલી લોડ થશે. ત્યારબાદનું જે ઇન્સ્ટ્રક્શન છે એ છે LXI રજિસ્ટર પે. હવે RP છે એટલે કે રજિસ્ટર પે. LXI RP, Data 16. ડેટા 16 એટલે 16-bit ડેટા હશે. તો આમાં શું ઓપરેશન થશે તો કે લોડ રજિસ્ટર પેર ઇમિડિયેટલી. એટલે કે રજિસ્ટર પેર જે તમે ડિફાઇન કરો છો એ રજિસ્ટર પેર ઉપર 16-bit ડેટા ટ્રાન્સફર થશે. ફોર એક્ઝામ્પલ LXI H, 2500H. તો H મીન્સ કે એની વેલિડ પેર કઈ છે તો કે H અને L. તો H ઉપર કયો ડેટા ટ્રાન્સફર થશે તો કે H ઉપર MSB ટ્રાન્સફર થશે. એટલે કે 25 છે H ઉપર થશે ટ્રાન્સફર.
અને એલ રજિસ્ટર ઉપર 00 એટલે કે LSB જે છે 00 એ ટ્રાન્સફર થશે. તો ખાસ યાદ રાખવાનું છે રજિસ્ટર પેરમાં LXI આપણે HL નથી લખવાનું, પણ રજિસ્ટર પેરનો જે MSV હોય HL પેર હોય તો એમાં હાયર જે બીટ છે એ H છે, તો એટલા માટે LXI H જ લખીએ છીએ આપણે. એટલે આપણે સમજી લેવાનું કે જે પણ ડેટા આપેલો છે 16 બીટ એમાંથી MSB 8 બીટનો ડેટા છે એ H ઉપર જશે અને LSB 8 બીટનો ડેટા છે એ L રજિસ્ટર ઉપર જશે. ત્યારબાદની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જોઈએ તો નેક્સ્ટ બે ઇન્સ્ટ્રક્શનમાં LDA અને STA છે. તો સૌથી પહેલાં હવે LDA એડ્રેસ એનું ઓપરેશન થશે લોડ એક્યુમ્યુલેટર ડાયરેક્ટ. LDA મીન્સ લોડ એક્યુમ્યુલેટર ડાયરેક્ટ. ફોર એક્ઝામ્પલ LDA 2400H, તો યર 2400H છે એ મેમરી એડ્રેસ છે. એ મેમરી એડ્રેસ ઉપર ધારો કે 01 ડેટા હોય તો એ 01 ડેટા એક્યુમ્યુલેટરમાં લોડ થશે. તો આ LDAનું ઓપરેશન છે. ત્યારબાદ છે STA એડ્રેસ, તો આમાં શું થશે સ્ટોર એક્યુમ્યુલેટર ડાયરેક્ટ. ફરીથી એવું છે કે STA એક્ઝામ્પલ છે STA 2400H, એટલે કે ધારો કે એક્યુમ્યુલેટરમાં ડેટા 01 છે અને એ 01 છે એ મેમરી એડ્રેસ 2400 ઉપર સ્ટોર થશે. LDAનું રિવર્સ ઓપરેશન STA દ્વારા થાય. LDAમાં એક્યુમ્યુલેટર લોડ થાય છે, જ્યારે STAમાં એક્યુમ્યુલેટરમાંથી મેમરી એડ્રેસમાં સ્ટોર થશે ડેટા. તો આ બે ઇન્સ્ટ્રક્શન પણ ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન છે. ત્યારબાદની ઇન્સ્ટ્રક્શન જોઈએ તો પેલી છે LHLD એડ્રેસ, એટલે એમાં થશે લોડ HL પેર ડાયરેક્ટ. ધારો કે એક્ઝામ્પલ તમને આપેલું છે LHLD 2500H, એટલે 2500 મેમરી એડ્રેસ ઉપર ધારો કે 01 ડેટા છે અને એના પછીનું જે એડ્રેસ આવશે 2501 એમાં ડેટા 02 છે, તો જે 01 ડેટા છે એ એલ ઉપર જશે અને 02 ડેટા છે એ એચ ઉપર જશે. ઓકે, ખાસ યાદ રાખવાનું બરાબર. LHLD છે એની અંદર તમે જોઈ શકો છો લોડ HL પેર ડાયરેક્ટ છે, એટલે કે જે મેમરી એડ્રેસ છે એ મેમરી એડ્રેસ ઉપર રહેલો ડેટા ડાયરેક્ટલી પહેલાં એલ ઉપર જશે અને પછી એના પછીનું ડાયરેક્ટ જે નેક્સ્ટ મેમરી લોકેશનનો ડેટા છે એ એચ ઉપર ટ્રાન્સફર થશે. ત્યારબાદની ઇન્સ્ટ્રક્શન છે SHLD એડ્રેસ સ્ટોર HL પેર ડાયરેક્ટ. આનું રિવર્સ ઓપરેશન પરફોર્મ થશે, એટલે કે LHLDનું રિવર્સ ઓપરેશન પરફોર્મ થશે. રિવર્સ ઓપરેશનમાં સૌથી પહેલાં તમે જોઈ શકો, ધારો કે HL માં રહેલો ડેટા એ 01 છે અને HL માં ડેટા 02 છે, તો 01 ડેટા છે એ 2500 ઉપર ટ્રાન્સફર થશે અને 02 ડેટા છે એ 2501 ઉપર ટ્રાન્સફર થશે. તો L અને HL માંથી ડેટાને જો આપણે મેમરી એડ્રેસ ઉપર ટ્રાન્સફર કરવો હોય, સ્ટોર કરવો હોય, તો એના માટેની ઇન્સ્ટ્રક્શન છે SHLD. પરંતુ જો તમારે મેમરી એડ્રેસમાંથી HL પેરમાં ડેટા લોડ કરવો હોય તો એની ઇન્સ્ટ્રક્શન છે LHLD. ઓકે, ત્યારબાદની ઇન્સ્ટ્રક્શન જોઈએ તો નેક્સ્ટ છે LDAX RP. RP એટલે તમે જાણો છો રજિસ્ટર પેર. તો એનું ઓપરેશન થશે લોડ એક્યુમ્યુલેટર ઇનડાયરેક્ટ. એટલે શું થશે, તો કે ધારો કે એક્ઝામ્પલ આપેલું છે LDAX B, જ્યાં B છે એ શું છે, તો કે રજિસ્ટર પેર, અને B સાથેની જે વેલિડ રજિસ્ટર પેર છે એ C છે. તો B ઉપર ડેટા 01 હોય અને C ઉપર ડેટા 02 હોય, તો 01 02 એ બંને ભેગા થશે અને એ એક મેમરી એડ્રેસ કન્સિડર કરવાનું છે. એ મેમરી એડ્રેસ ધારો કે 10 ડેટા છે, તો એ 10 ડેટા ક્યાં ટ્રાન્સફર થશે, એક્યુમ્યુલેટરમાં. ઓકે, ફરીથી કહું,
बी ऊपर 01 डेटा है, सी ऊपर 02 डेटा है, बने ने भेगा करो एटले मेमरी एड्रेस बन से 0102। ए मेमरी एड्रेस पर धारो कि डेटा 10 है तो ये 10 डेटा एक्युमुलेटर में लोड थे। आलटू एट्ले STAXRP एम शू स्टोर एक्युमुलेटर इनडायरेक्ट, एट्ले कि धारो कि एक्जाम्पल तमने आपेलो है STAXD, तो STAXD में धारो कि सौथी पहला एक्युमुलेटर में डेटा 10 लईए छे, बराबर डी ऊपर डेटा 1 छे 01 अने ई ऊपर डेटा 02 छे, तो आखू जे मेमरी एड्रेस थशे 0102 थशे। ए 0102 मेमरी एड्रेस ऊपर एक्युमुलेटरनो डेटा छे ए लोड थशे, तो आने कहवा से STAXRP। ओके, तो आ रीतना STAX वड़े एक्युमुलेटर माथी डेटा रजिस्टर पेर वड़े जे पण मेमरी एड्रेस कंसिडर करवामां आवे छे ए मेमरी एड्रेस पर स्टोर करवामां आवे छे। ज्यारे LDAX वड़े रजिस्टर पेरना जे डेटा छे एना वड़े जे मेमरी एड्रेस बने छे ए मेमरी एड्रेस पर रहेलो डेटा एक्युमुलेटरमां लोड करवामां आवे। ओके, तो आना पछीनी इंस्ट्रक्शन जोईए, जे लास्ट इंस्ट्रक्शन छे ए छे XCHG, एटले के एक्सचेंज द कंटेंट ऑफ HL पेर विथ DE पेर। खूब ज इम्पोर्टंट ने मोस्ट टाइम पी इंस्ट्रक्शन छे। धारो कि HL पेर ऊपर 01 अने 02 डेटा छे, DE रजिस्टर पेर ऊपर 03 04 डेटा छे। तो जेवी आपणे एक्सचेंज इंस्ट्रक्शन एक्जिक्यूट करावशू तो हवे डेटा जे नवो डेटा छे ए कंईक अवो थई जशे, एचमां 03 आवी जशे, एलमां 04 आवी जशे, डीमां 01 आवी जशे अने ईमां 02 आवी जशे। एटले के डेटा जे छे ए एक्सचेंज करवामां आव्यो छे, ડીનો ડેટા આપણે એચમાં નાખ્યો છે અને એચનો ડેટા ડીમાં નાખેલો છે, એવી જ રીતના ઈનો ડેટા આપણે એલમાં નાખેલો છે અને એલનો ડેટા ઈમાં નાખેલો, તો આ એક્સચેન્જ ઓપરેશન પરફોર્મ થાય છે એ પણ એક ડેટા ટ્રાન્સફર ગ્રુપનું ઇન્સ્ટ્રક્શન છે। તો આ રીતના ઘણી બધી ઇન્સ્ટ્રક્શન આપણે ડેટા ટ્રાન્સફર ગ્રુપની જોઈ લીધી છે। આ બધી ઇન્સ્ટ્રક્શન છે એના વડે ડેટા છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે, કાં તો રજિસ્ટર ટુ રજિસ્ટર, રજિસ્ટર ટુ મેમરી ઓર મેમરી ટુ રજિસ્ટર। તો આ ગ્રુપ છે અહીંયા પૂરું થઈ છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે એરિથમેટિક ગ્રુપની ઇન્સ્ટ્રક્શન જોવાના છે। સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો।